અંકલેશ્વર જીઆઈડીસીની ગુરુકૃપા સોસાયટીમાં ચકચારિત રૂપિયા 3,50,00,000ની લૂંટ પ્રકરણમાં પોલીસે ફરિયાદી મનસુખ રાદડિયાની પત્ની સહિત 5 આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા. આ પ્રકરણમાં અંકલેશ્વરની ગુરુકૃપા સોસાયટીમાં રહેતા મનસુખભાઈ રાદડિયાની પત્નીએ તેના પ્રેમી સાથે મળી મેંગ્લોરના કુખ્યાત ડોન એવા નારાયણ સાલિયન સંજીવા બંગરાની ગેંગ સાથે મળી રૂપિયા 3,50,00,000ની લૂંટ ચલાવી હતી. આ ઘટનામાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી રૂપિયા 2,08,25,000નો મુદ્દામાલ કબજે કર્યા બાદ આરોપી શીતલે તેના મકાનમાં પ્રેશર કુકર તથા અભરાઈમાં સંતાડી રાખેલ રૂપિયા 23,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તારીખ 28 એપ્રિલના રોજ જે અંકલેશ્વર જીઆઈડીસીમાં લૂંટના બનાવ બન્યા હતા એના અનુસંધાનમાં ગઈકાલે 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં મુખ્ય સૂત્રધાર તરીકે ફરિયાદીની વાઇફની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કર્યા પછી એમની ઉડાનપૂર્વક ફરી પૂછપરછ કરવામાં આવી અને રૂપિયા વિષયમાં એમને ખૂબ ડીપમાં ઇન્ટ્રોગેટ કરવામાં આવ્યો. ત્યારે એમને કબૂલાત કરી કે મારા ઘરમાં રસોઈમાં જે સાધનો છે, રસોઈના સાધનો, એમાં પ્રેશર કુકરમાં પણ અમુક રૂપિયા મેં રાખેલા છે. તો તાત્કાલિક એમને બતાવેલી જગ્યાની ઝડપી અને સર્ચ કરવામાં આવી. એમાં પ્રેશર કુકરના અંદરથી 20,00,000 રૂપિયા બીજા રિકવર કરવામાં આવ્યા છે. એની સાથે સાથે એની બાજુના રૂમની પણ સર્ચ કરવામાં આવી અને ત્યાંથી બીજા 3,00,000 રૂપિયા. તો આમ મળીને પોલીસે ગઈકાલે પૂછપરછ પછી બીજા 23,00,000 રૂપિયાની આ ગુનાના કામમાં રિકવરી કરી છે. એ ઉપરાંત જે અંડરવર્લ્ડની સાથે સંકળાયેલા અને બેંગ્લોરના જે ડોન છે અને જાણીતા ગુનેગાર છે ત્યાંના, એ નારાયણને કોર્ટમાં, ગોવા કોર્ટમાં ભરૂચ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલ અને આજે ગોવા કોર્ટ તરફથી આદેશ થયો છે અને એમને 5 તારીખ સુધીની ટ્રાન્ઝિટ રિમાન્ડ કોર્ટે ભરૂચ પોલીસને આપી છે. એના અનુસંધાનમાં ભરૂચ પોલીસ ત્યાંથી એ આરોપીને મુખ્યને પણ લઈને નીકળી ગઈ છે. એ સિવાય જે ગઈકાલે 5 આરોપીઓને પકડ્યા હતા એમાં જે શીતલ છે, ફરિયાદીની જે વાઇફ છે, એમની પણ અંકલેશ્વર કોર્ટ દ્વારા 5 તારીખ સુધીની રિમાન્ડ આપવામાં આવી છે. એ સિવાયના જે 4 આરોપીઓ છે એ તમામની 11-5 સુધીની રિમાન્ડ કોર્ટ દ્વારા આપવામાં આવી છે અને ખૂબ ઝડપી રીતે પુરાવા ભેગા કરવાનું અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.